વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો એના વિશે અત્યારે સમજ ચાલુ છે આપણે ગયા લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર ભણેલા સંયોગીકરણ પ્રક્રિયા એમાં પ્રક્રિયકો જોડાય અને નિપજ બને એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય બીજો પ્રકાર આપણે જોવાનો છે વિઘટન પ્રક્રિયા જેમાં પ્રક્રિયકો તૂટે વિઘટન થાય તૂટે અને સરળ નિપજ બને આમ વિચારો ને તો બંને રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજાની વિરોધી પ્રક્રિયા છે તમારે સવાલ પણ હતો ગયા વિડિયો લેક્ચરના હોમવર્ક કે વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે શા માટે કારણ કે સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકો જોડાય છે અને નિપજ બને છે જ્યારે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો તૂટે છે અને નિપજ બને છે હવે વ્યવહારમાં આપણે ઘણા એવા ઉદાહરણ જોતા હોય કે જેમાં વિઘટન પ્રક્રિયા થતી એટલે પ્રક્રિયક એક હોય અને નિપજ બે ત્રણ બનતી હોય આવી જેટલી પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે એ તમામ વિઘટન પ્રક્રિયા છે અહીં એક પ્રવૃત્તિ 1.5 ની અંદર તમને એક બાબત થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે શુષ્ક ઉત્કલન નળી એવો શબ્દ છે ઉત્કલન નળી હોય તો કાચ ને જેને કસ નળી કહીએ પણ મજબૂત હોય કારણ કે એની અંદર જે પદાર્થ આપણે રાખવાના છીએ એને ગરમ કરવાના છે અને એમાં જે પદાર્થ છે તે સૂકો છે મતલબ પાવડર છે એટલે શુષ્ક ઉત્કલન નળી કહેવાય શુષ્ક એટલે સૂકો સૂકા પાવડરને ગરમ કરી એમાંથી જે વરાળ નીકળે એ વરાળને આપણે અહીંયા પ્રવૃત્તિમાં સમજવાના છીએ એટલે શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટનો પાવડર લેવો ફેરસ સલ્ફેટ ઓરાનો પાવડર હોય FeS ઓફ ઓરા ફેરસ સલ્ફેટ એનું સૂત્ર છે FeSO4 Fe એટલે ફેરસ SO4 બહુપરમાણવીય રૂપાયણ સલ્ફેટ બંને ભેગા કર્યા છે એટલે નામ બન્યું છે ફેરસ સલ્ફેટ વિઘટન દરમિયાન બનતો પદાર્થ છે ફેરિક ઓક્સાઇડ હવે આમાં Fe ને ફેરસ એવું નામ આપ્યું આમાં નિપજમાં Fe નું નામ આપ્યું ફેરિક છે તો Fe જ આયનની સંજ્ઞા છતાં નામ કેમ અલગ અલગ તો તમે સેજ આયનો છૂટા પાડો તો આમાં 2 આયનો છૂટા પડે Fe2+ કારણ કે સામે SO4 જોડાયેલ છે એ બહુ પરમાણ્વીય ઋણ વિસ્તાર ધરાવતો ઋણ 2 વિસ્તાર ધરાવતો આયન છે એટલે અહીંયા પ્લસ જ હોય કારણ કે Fe એક જ છે અને SO4 એ આખો એક જ સમૂહ છે એટલે +2 -2 જ્યારે Fe +2 હોય ત્યારે એને ફેરસ એવા નામથી ઓળખવામાં આવે છે આમાં જુઓ તો જો અહીંયા Fe અને O આમ લીધેલા છે O નો વિસ્તાર -2 છે હવે આપણે Fe +3 હોય તો જ આવી રીતે સમીકરણ બનાવી શકીએ જો આ 3 અહીંયા લખવાના 2 અહીંયા લખવાના પછી ક્રોસ લેવાનું એટલે Fe2 લેવાના અને O3 લેવાના Fe2O3 એનો મતલબ કે આ સમીકરણમાં સંયોજનમાં Fe 3
ત્રણ નિષ્ફળ તરીકે લીધેલા છે પ્લસ 3 નિષ્ફળ થઈ જ્યારે એમ પી પ્લસ 3 હોય ત્યારે કે બી ક જ્યારે પ્લસ 2 હોય ત્યારે કે પ્લસ એટલા માટે આપણે અહીંયા અલગ અલગ નામ છે એક જ પરમાણુ હવે પ્રવૃત્તિને આગળ સમજીએ તો ફેરસ સલ્ફેટ પુરાણનું કારણ તેનો રંગ નોંધો બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જોડ પર દહન કરો કસનરી ઉત્કલન નળીની અંદર ચીપિયા વડે પકડેલી ઉત્કલન નળીને એમાં થોડો ફેરસ સલ્ફેટનો પાવડર લઈ અને એને બર્નર એટલે ગેસની જોડ અથવા તો સ્પિરિટ લેમ્પ સ્પિરિટ લેમ્પ શું આવે છે તો કે સામાન્ય આપણે જેને દીવો કહીએ છીએ પરંતુ દીવાની અંદર આપણે કેરોસીન જેવા પદાર્થો વાપરતા હોઈએ પરંતુ સ્પિરિટ લેમ્પમાં સ્પિરિટ વાપરવાનો સ્પિરિટ ધુમાડા વગરની જ્યોતિ સળગે છે જેથી કરીને સાધનો કાળા થઈ જાય એટલે સ્પિરિટ લેમ્પ ઉપર અથવા તો બર્નર ઉપર ગરમ કરવાની કસનરી ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનો અવલોકન કરો હવે ભૂરાથી ફેરસ સલ્ફેટ જ રસ સલ્ફેટ ગરમ કરે એટલે ફેરિક ઓક્સાઇડ બની જાય કાળા રંગનો પદાર્થ બની જાય છે રંગ પરિવર્તન થયું આપણે શું જોયું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રંગ પરિવર્તન પછી વાયુ ઉત્પન્ન થવા ઓળખ બદલાવી આવા બધા ફેરફાર જોવા મળે છે અહીં રંગ પરિવર્તન થયું એટલે મતલબ સમજવાનો કે કસનળીની અંદર જે પદાર્થ આપણે લીધેલો એ પદાર્થનું રંગ પરિવર્તન થાય છે એટલે સમજવાનું કે એ પદાર્થ પર રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારબાદ નળીને મોઢાથી અથવા આપણા આજુબાજુમાં ઉભેલા મિત્રો હોય પડોશી મિત્રો હોય એનાથી દૂર રાખવાની કારણ કે કોઈ પણ પ્રયોગ આપણે કરતા હોઈએ પ્રયોગશાળાની અંદર ત્યારે એમાંથી પ્રયોગ દરમિયાન નીકળતો ધુમાડો આપણા આંખને આપણી આંખને આપણા શ્વસન તંત્રને નુકસાન કરી શકે છે એટલે કસનળીનો છેડો દૂર રાખવાનો પણ તમે પાછળ પુસ્તકની આકૃતિ જુઓ તો ખ્યાલ આવશે કે જે ધુમાડો છે વાયુ નીકળે છે એને આપણા નાક તરફ ખસે કસનળીનો મોઢો દૂર રાખવાનો અને ધુમાડાને વાયુને નાક તરફ ખસે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કોઈ દુર્ગંધમાં તો વાયુ ઉત્પન્ન થાય છે વાસ ધરાવતો ચોક્કસ વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે તો અહીંયા રંગ પરિવર્તન પણ જોવા મળ્યું વાયુ પણ ઉત્પન્ન થયા અને બીજું એ પણ કહી શકાય કે પદાર્થ એક હતો એટલે પ્રક્રિયા એક હતો રસ સંકેત એને ગરમી આપવામાં આવે તેની ઉપર આપણે ઉષ્મા લેપ એનો મતલબ કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા જે કાળો પદાર્થ બને છે કસનળીમાં રંગ પરિવર્તન પછી ગરમ થયા પછી એ ફેરિક ઓક્સાઇડ નામનો પદાર્થ છે Fe2O3 પછી એ વાસમાંનો જે વાયુ છે એ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ સલ્ફર ડાય ઓક્સાઇડ સલ્ફર ટ્રાઇ ઓક્સાઇડ આવા બે વાયુ ઉત્પન્ન થાય છે આ ઉપરથી આપણે કહી શકીએ કે આપેલી પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે કારણ કે પ્રક્રિયા એક છે અને નિપજ એકથી વધારે છે સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા આપણે બે લેખા છે પછી અહીં એસ લેખો છે કે સોલિડ મીન્સ કે ઘન પદાર્થ ફેરસ સલ્ફેટ પાવડર છે એટલે ઘન પદાર્થ કહેવાય ફેરિક ઓક્સાઇડ એ પણ પાવડર જ છે પરંતુ રંગ પરિવર્તન દરમિયાન બ્લેક કાળો રંગ ધારણ કરતો પદાર્થ છે ઘન પદાર્થ હોવાથી અહીંયા એસ સોલિડ માટે લખ્યું છે આ બે વાયુ ઉત્પન્ન થાય છે કસનળીમાં વાત કરીએ કે દૂર નાખી અને વાયુને આપણા નાક તરફ ખસેડવા આ
જીનો મતલબ થાય કેસ જેને પરિસ્થિતિ અથવા અવસ્થા કહેવાય રાસાયણિક સમીકરણમાં આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું કે વિવિધ પદાર્થો ક્યાં સ્વરૂપે રહેવાના છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો ક્યાં સ્વરૂપના છે એને દર્શાવવા ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણ લખતી વખતે તેની ઉપર નીચે જે આપણે સિચ્યુએશન લીધેલી હોય પ્રયોગશાળામાં એ પણ લખવાની અને પદાર્થોના સ્વરૂપ પણ લખવાનું ત્યાર પછી અન્ય ઉદાહરણ જોઈએ વિઘટન પ્રક્રિયા તો ચૂનાનો પથ્થર જેને આપણે ચૂનો કહીએ છીએ એને ચીબિયા વડે પકડી બર્નર ઉપર અથવા મીણબત્તી ઉપર ગરમ કરીએ તો એનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો જેને આપણે સામાન્ય નામથી ઓળખીએ છીએ એવો કળી ચૂનો બને છે અને એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ આપણે વ્યવહારની અંદર જે દિવાલ ધોળવા માટે એટલે કે દિવાલને સફેદ કરવા માટે જે ચૂનો વાપરીએ છીએ ત્યાં કળી ચૂનો પાણીમાં દ્રાવ્ય થયા પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે દ્રાવણ બને છે એક ક્યુબ એવા સ્વરૂપે દર્શાવવામાં આવે છે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ભીંજવેલો અથવા ઓળેલો ચૂનો આપણે દેશી ભાષામાં જેને પલાળેલો ચૂનો ઓળખીએ છીએ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે દિવાલ સાથે લગાવવામાં આવે છે ત્યારે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે ફરી પ્રક્રિયા કરે છે સમજાયું પહેલા કેલ્શિયમ કાર્બોનેટ જે આપણને જમીનમાંથી મળે છે પથ્થર સ્વરૂપે ખનિજ સ્વરૂપે એને ગરમી આપી ઉષ્મા એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને જે આપણા ઘરે દ્રાવણ આવે છે આપણે દુકાનેથી ખેલી લઈ આવીએ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે કારણ કે પલાળેલો હોય છે જૂના સમયની અંદર ઘરના વડીલોને પૂછી જોવું કે કોઈ મોટા પાત્રને ખાસ કરીને નકામાં ગોળાની અંદર આપણે ચૂનો પલાળીએ છીએ એ શું કરીએ છીએ કે ફોડેલા કળી ચૂનાને ફોડીએ છીએ એટલે કે ચૂનાનું દ્રાવણ બનાવીએ છીએ પછી દિવાલ સાથે લગાવીએ છીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ફરી પાછો કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે CaCO3 જે આપણે જમીનમાંથી મેળવેલો પદાર્થ છે એના ઉપર વિવિધ પ્રક્રિયા કર્યા પછી એને દિવાલ સાથે લગાવીએ છીએ દિવાલ સાથે લગાવવા બાદ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને પરિણામે મૂળ પદાર્થ પાછો બને છે એટલે આને હવે પાણી લાગે તો પણ દ્રાવ્ય બને કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે ખાલી ચૂલાને પાણીમાં નાખો તો પણ સ્વરૂપે છે ઓગળે નહીં પણ જો એ ગરમ થાય ગરમ થયા પછી એને પાણી અડે કારણ કે ગરમ થયા પછી કેલ્શિયમ ઓક્સાઇડ બની ગયો અને પાણી અડે તો એ પાછો તોડે છે ઘણાની દિવાલો તડકે તપે છે અને વરસાદમાં પલળે છે તો દિવાલનો ચૂનો તોડે છે તપે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બને અને વરસાદમાં પલળે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનીને તોડે છે અને જો સુકાઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ફરી પાછો એસિડિક જે પદાર્થ આપણે લીધો છે એવો પદાર્થ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે હવે આરસ પહાણ જેને આપણે આરસ કહીએ છીએ એનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે મિત્રો પરીક્ષામાં નાના પ્રશ્નો માટે ખાલી જગ્યા છે વિકલ્પ માટે આ પ્રશ્ન યાદ રાખવા જરૂર છે આરસ પહાણનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 1.1 માં લેડ નાઇટ્રેટ
समीकरण बनाता आपने सीखा चाहिए Pb प्लस छे एक परमाणु की है धन आयन लेड NO3 जिने एक बहु परमाणुवीय ऋण आयन नाइट्रेट तरीके ओळखवामां आवे छे હવે લેડ બે પ્રકારના આયનો ધરાવે છે ક્યારેક પ્લસ 2 આયન પણ હોય છે હવે જ્યારે બંને સંયોજનો સમીપ બંને આયનો જ્યારે એકબીજા સાથે જોડાય છે Pb 2 પ્લસ NO3 માઈનસ 1 ત્યારે બંને નો વીજભાર સરખો થવા માટે આયન 2 છે આયન 1 છે સરખો થવા માટે NO3 બે પ્રકારે જોડાય છે એટલે અહીં 2 પ્લસ અને NO3 બે વખત છે માટે 2 માઈનસ વીજભાર વિરુદ્ધ હોવો જોઈએ અને સંખ્યા સરખી હોવી જોઈએ ત્યારે બંને જોડાય છે એટલા માટે આવું સમીકરણ બનેલો છે Pb NO3 twice એવું ઓળખાય અને 2 છે એ સમીકરણ સંતુલિત કરવા માટેનો અંક છે જેને આપણે સંતુલિત કરતા શીખવાનું છે આગળના વિડિયો લેક્ચર ની અંદર પ્રાથમિક માહિતી પણ આપેલી બહુ બધી પ્રેક્ટિસ કરશું ત્યારે આ બાબત આપણે સમજાશે એને ગરમી આપતા ઉષ્મા આપતા લેડ ઓક્સાઇડ એટલે કે લેડ ધાતુ છે તે ગરમ થયા પછી સફેદ પાવડર બની જાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થઈ રંગનો ધુમાડો કસનળીમાંથી જે કથ્થઈ રંગનો ધુમાડો બહાર આવે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ છે અને સાથે ઓક્સિજન વાયુ પણ બહાર આવે છે ટૂંકમાં કહીએ તો વિઘટન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો તૂટે બ્લાસ્ટ થાય છે અને સરળ નિપજો બને છે 2 3 4 એવી નિપજો બને છે આ રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયો લેક્ચર ની અંદર જે ભણ્યા એનો ટૂંકમાં સાર એ છે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની અંદર બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા જેમાં પ્રક્રિયકો તૂટે છે અને સરળ નિપજ બને છે એના માટે આપણે પ્રવૃત્તિ 1.5 વડે એ ભણ્યા કે ફેરસ સલ્ફેટને ગરમ કરો તો પણ વિઘટન પ્રક્રિયા થાય વાસ ધરાવતો વાયુ સલ્ફર ડાયોક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ ફેરિક ઓક્સાઇડ એવો પદાર્થ મળે છે સાથે સલ્ફર ડાયોક્સાઇડ પણ મળે છે ચૂનાના પત્થરને ગરમ કરો તો એમાંથી તે વિઘટિત પદાર્થો મળે છે અને લેડ નાઇટ્રેટ હવે એક વાત યાદ રાખવાની છે જો NO3 નાઇટ્રેટ અને NO2 પણ છે બંને માઈનસ 1 પર નાઇટ્રેટ નાઇટ્રાઇટ કશો ફેર નથી ત્રણ ઓક્સિજન તો નાનું નામ નાઇટ્રેટ બે ઓક્સિજન તો મોટું નામ નાઇટ્રાઇટ ઔષધ યાદ રાખવા માટે ગોખી શકાય નાઇટ્રેટ નાઇટ્રાઇટ SO4 2 માઈનસ SO3 2 માઈનસ આમાં સલ્ફેટ સલ્ફાઇટ જો બંનેમાં વધુ ઓક્સિજન છે ત્યારે નાના નામ છે નાઇટ્રેટ સલ્ફેટ ઓછા ઓક્સિજન છે ત્યારે મોટા નામ છે નાઇટ્રાઇટ સલ્ફાઇટ એટલે આવી રીતે આપણે જ્યારે આવા બહુપરમાણુ ધન અને ઋણ આયનો યાદ રાખીએ ત્યારે આપણે આવી વિવિધ ટેકનિક વડે એને યાદ પણ રાખી શકીએ જુદા જુદા વિડિયો લેક્ચર ની અંદર આપણે વિવિધ પ્રકારની ચાવી પણ ભણવાના છીએ જે આપણે યાદ રાખવા માટે સરળ હોય થેન્ક યુ